સરકાર દ્વારા દસ હજાર ઇનામની જાહેર કરેલ જિલ્લાના ટોપ દસ નાસ્તા ફરતા આરોપીમાં સમાવિષ્ટ છેલ્લા બાર વર્ષથી ખૂન ખૂનની કોશિશ રાયોટિંગ અને આર્મ્સ એક્ટના ગુનામાં સંડોવાયેલા નાસ્તો ફરતો આરોપીને સ્થાનિક વેશભૂષા પહેરી વોચ રાખીને કવાંટ પોલીસે પકડી પાડ્યો છે ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક નાઓની સૂચના અને માર્ગદર્શન આધારે કે એચ સૂર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવિઝન નાઓ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર વીએસ ગાવિત છોટાઉદેપુર સર્કલ સંકલનમાં રહી નાસ્તા ફરતા આરોપીઓની શોધી કાઢીને કાયદેસરની કાર્યવાહી કરવા સૂચનાઓ કરેલ હતી જે અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીએમ ગાતિમ ક્વાન્ટ પોલીસ સ્ટેશનનાઓએ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અલગ અલગ ટીમો બનાવેલ હતી તેમજ અંગત બાતમીદારો ઉભા રહેલ હતા અને આ રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીએમ ગાતીમનાઓને ટેકનિકલ અને હ્યુમન સોર્સિસ આધારે માહિતી મેળવેલ કે ક્વાન્ટ પોલીસ સ્ટેશન મુજબના કામે મોસ્ટ વોન્ટેડ આરોપી અમરસિંહભાઈ મોયડાભાઈ રાઠવા ઉમર વર્ષ પંચાવન રહેવાસી રાયસિંગપુરા માલફળિયા તાલુકો ક્વાન્ટ જિલ્લો ભાવનગર નાનો કે જે છેલ્લા બાર વર્ષથી નાસ્તો ફરતો હોય જે આરોપીને જિલ્લાના ટોપ દસ નાસ્તા ફરતા યાદીમાં હોય અને ગુજરાત સરકાર ગૃહ વિભાગના ઠરાવના આધારે પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નવે તેઓની કચેરીના પત્ર ક્રમાંકથી સદરી આરોપી ઉપર અંકે રૂપિયા દસ હજારનું ઇનામ જાહેર કરવામાં આવેલ છે જે આરોપી રાયસિંગ પુરા ગામે કોતર પાસે આવેલ એક ઝૂંપડીમાં હોવાની હકીકત મળતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીએમ ગાતીમ નાઉય પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમ બનાવી ખાનગી વાહનમાં બેસી આજ રોજ રાત્રિના બાતમીવાળી જગ્યાએ સ્થાનિક વેશભૂષા પહેરીને બાતમીવાળી જગ્યાએ જે ચારે તરફથી કોડન કરી વોચમાં ગોઠવાયેલા હતા અને વહેલી સવારના ઝૂંપડીમાં હલનચલન જણાતા સદરી જગ્યાએ જઈ ત્યાં હાજર ઈસમને પકડી પાડેલ છે જયસમનું નામઠામ પૂછતા અમરસિંહભાઈ મોયડાભાઈ રાઠવા જે રહેવાસી રાયસિંગપુરા છે તેને પકડી પાડી ક્વાંટ પોલીસ સ્ટેશન લઈ આવેલ આમ છેલ્લા બાર વર્ષથી ખૂન ખૂનની કોશિશ રાયોટિંગ અને આર્મ્સ એક્ટના ગુનામાં સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપી અને સરકાર દ્વારા દસ હજાર ઇનામની જાહેર કરેલા જિલ્લાના ટોપ દસમાં નાસ્તા ફરતા આરોપીમાં સમાવિષ્ટ આરોપીને પકડી પાડવામાં ક્વાંટ પોલીસને સફળતા મળેલ છે રેહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટાઉદેપુર